उधर बद्रिकाश्रम में गयो। अर्जुन ने कहू जा, विदुर ने याद करा। उद्धवे कीधु तमने वाग्यु एटले तमे रडो छो एटले तमने पीड़ा थाय। कृष्ण के मने वाग्यु एनी पीड़ा नथी, पण मारा मने समझी सक्या नहीं एनी मने पीड़ा छे। तमे भले कोई भी संप्रदाय मार्यो, कोई भी धर्म ने, पण एक थईने रहेजो साहेब। आपणे एक हशुं तो आपणो धर्म बचशे, गाय बचशे, नोखा पड़शुं तो नहीं बचे। मारी प्रार्थना छे, आ पांच आंगळी एम कहेशे કે તમે કોઈને મુક્કો મારો તો 32 દાંત નીકળે, પણ બે થઈ જશો તો પેલાના દાંત નહીં પડે, એક થાવ તો તમારો ધર્મ બચશે। ગાય બચશે તો તમે બચશો, ગાય નહીં બચે તો જ્યારે ગાય નહીં હોય ત્યારે તમારી બેન દીકરીને બચાવનારા દુનિયામાં કોઈ નહીં હોય સાહેબ। માટે પ્રાર્થના, ગાયની રક્ષા કરજો। હું નથી કહેતો, ભીષ્મ કહેશે કે મેં ગાયનો અપરાધ કર્યો અને મારી બુદ્ધિ બગડી, હું જાણતો હતો કૌરવ પાપી છે અને સાથ આપ્યો અને બે મોત મર્યો, આ ગાયનું પાપ। ગાય દુખી થાય ને એટલે માણસની બુદ્ધિ બગડી જાય। પેટી ખોલી સોનાનો મુગટ નીકળ્યો માથે પહેરી અને રાજા જંગલમાં ફરવા ગયો। એક માણસ ગાયને મારતો હતો, બળદના ત્રણ પગ કાપાઈ ગયા છે, સત્ય દયા વ્રત ને તપ, બળદ એક પગે ઉભો રડે છે। ગાયનો દીકરો છે, દીકરાને દુઃખ થાય તો માં દુઃખી થાય, આજે બળદને જોઈને ગાય રડે, છતાંય માણસ ગાયને મારે છે। રાજા દેખી લીધું, મારો અવાજ ઓછો છે ને એટલે જરા જોરથી બોલું, તમે ધ્યાનથી સાંભળજો। પરિચિતે પૂછ્યું, તું ગાયને મારે કોણ છે? કે મારું નામ કળજુક છે, અમે ચાર ભાઈ હતા, સજ્જુ ગયો, તેતા ગયો, દ્વાપર ગયો, હવે મારો નંબર આવ્યો છે, હવે હું કહીશ એમ થશે। પરિચિતે કીધું, હું તને જીવતો છોડું તો ને મારવા તૈયાર થાય। કળજુકે કીધું, મને રહેવાની જગ્યા આપો, જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી હું તમારા રાજ્યમાં નહીં આવું। ત્યારે પરિચિતે કીધું, દારૂ પીવા તો એના ઘરમાં રહેવું, માંસ ખાવા તો એના ઘરમાં રહેવું, જાનવરોને મારતો એના ઘરમાં રહેવું, અને પોતાના ધનનો દુરુપયોગ કરતો હોય કલબોમાં, વૈષ્ણોમાં, ફેશનોમાં, એના ઘરમાં રહેવું। આવું બોલ્યા છે ડાયા માણસોએ, આ વસ્તુથી દૂર રહેવું, આવું સુખદેવ બોલ્યા છે, ભાગવત વાંચ। કળજુકે કીધું, આવું તો પરદેશમાં મેં બહુ કર્યું, ત્યાંના લોકો આવું કરે, મેં સાંભળ્યું ભારત ધાર્મિક છે, આધ્યાત્મિક દેશ છે, હું નામ સાંભળીને આવ્યો છું, મને એકાદી જગ્યા હારી આપો, મારો પરિવાર મોટો છે, આની તો મને નફરત છે। ત્યારે પરિચિતે કીધું, તું સ્વભાવથી પાપી છે, ગાયનો હત્યારો છે, ગાયને હેરાન કરે છે, માટે તારે અનેતીનું ધન હોય જેના ઘરમાં એમાં રહેવું। અને એ કળજુગે રાજા પરિચિતને પગથી માથાઓથી જોયો, માથે મુંગટ અનેતીનો હતો। સુખદેવજી મહારાજ કહે છે, રાજન આ અનેતીનું ધન છે। અને કળજુગે પરિચિતના માથે પ્રવેશ કર્યો, એ જ રાજાએ કેટલાય જાનવરોને મારી નાખ્યા, પાણીની તરસ લાગી, પાણી માટે ભટકવા લાગ્યો, એક આશ્રમ જોયો, આશ્રમમાં એક સંત ધ્યાન કરતા હતા, માળા કરતા હતા। ભાગવતમાં લખ્યું છે, ભલે 2 મિનિટ માળા કરો પણ શાંતિથી કરો, ઉતાવળે નહીં, હનુમાન ચાલીસનો પાઠ કરો, હળવળવે કરો, રામ 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 નહીં, આહિસ્તા આહિસ્તા, ઘણા તો એવી માળા કરે કે જલ્દી પૂરી થાય તો ચાય નાસ્તો થાય, એવી માળા નહીં। આ મહાત્માનો નિયમ હતો, 3 કલાક મારી માળા પૂરી થાય પછી ઊભું થવું। રાજાએ કીધું, મને પાણીની તરે લગી, પાણી આપો, પાણી આપો, પણ મહાત્માએ સાંભળ્યું નહીં, એના મસ્તક પર કળજુક બેઠો હતો। પરિષદને કીધું, આ બાવો નથી, ઢોંગી છે, અને માર પરિષદે બાણ ચડાવ્યું, પછી યાદ આવ્યું કે સાધુ ઉપર હાથ ન ઉપાડાય, સાધુનું અપમાન ન કરાય, પણ કળજુક એની બુદ્ધિ બગાડી, બાજુમાં મરેલો સાપ હતો સંતના ગળામાં નાખી, રાજા ઘેર આવ્યો, મુંગટ ઉતાર્યો, ત્યારે ખબર પડી કે મારાથી કોઈ સાધુનો અપરાધ થયો, રડવા લાગ્યો, એની 4 રાણીઓ 4 છોકરાઓ આવ્યા, પપ્પા શું થયું? બોલે, મારાથી બહુ મોટી ભૂલ થઈ, એક સાચા સંતનો અપરાધ થઈ ગયો, એના ગળામાં મરેલો સાપ લાગ્યો। જે સંતના ગળામાં મરેલો સાપ લાગ્યો એનો ચેલો ગંગામાં નાતો હતો, અને આ મહાત્માના આશ્રમમાંથી નાના નાના બાળકો નીકળ્યા, એણે જોયું અને પેલાને કીધું કે તું અહીં નાહી છે,
तारा आश्रम में कोई राजा आयो तो तारा गुरुदेव ना गला में साप नाख्यो तेरे सात वर्ष ने ब्राह्मण ना बाळके हाथ में पानी लेन साप आप्यो के जेने मारा गुरु ना गला में मारा पिता ना गला में मरेलो साप नाख्यो एने सातमा दिवसे तक्षक करडो। आपणे बधाय परीक्षित छीए सातमा दिवसे क्यारे पण आपणने काल रूपी नाक करडशे। आ सातमा दिवस में कोई वार आपणो पण नक्की थेलो छे। परीक्षित ने खबर पड़ी आ बाजू महात्माओ ध्यान माथी उभा थया एना चेलो आयो रड़वा लाग्यो। गुरुदेवे पूछ्यु केम रड़स? बोले तमारा गला में जुओ एक राजाए मरेलो साप नाख्यो आपणे एनो शुं अपराध कर्यो? पण गुरुदेव मैंने साप आप्यो छे के जेणे तमारा गला में साप नाख्यो छे मरेलो एने जीवतो कवडशे तक्ष। महात्माए कीधु कोण हतो खबर नहीं तो वगर विचारे साप आप्यो? बोले हा। महात्माए ध्यान करीने जोयुं तो खर पड़ी करे राम राम पांडवो नो वंशज अर्जुन अर्जुन नो पुत्र अभिमन्यु अभिमन्यु पुत्र परीक्षित हतो एने साप आप्यो। एकदम महात्मा दौड़ा बे वाग्यानो टाइम उघाड़ा पगे आवी परीक्षित नो दरवाजो खखड़ायो द्वारपाळे कीधु के मारा महाराज आराम में छे। महात्माए कीधु तारा राजा ने के हवे आराम करवानो समय गयो सातमा दिवसे तारो राजा मरशे एने के कोई साधु तने बोलावे? द्वारपाळे वात करी राजा गभराई गयो एने कीधु संत गुस्सा में छे के शांत छे के ली आवो। संत आव्या परीक्षित ना पग में लाकड़ी पड़े पड़ी गयो भारत नो राजा। संत ने बेसाड़ी चरण धोया ने कीधु मने माफ करो मारी भूल थई गई मने सजा करो मारो नाश थाय मारा कुटुंब नो नाश थाय कारण के मैं संत नो अपराध कर्यो मने क्षमा करो। राजा नी वात सांभळीने महात्मा नी आंख में आंसू। संतो दयालु होय राजन जो आवुं होत तो तारू मौत मारा माथे लई ले पण राजा एवुं नथी। रोटला कोई भी बनावे खावुं आपणे ज पड़े। लोको एम कहे छे के मारी पासे कोई टाइम नथी काम बहु छे छोकरा नाना छे पण साहेब एक टाइम एवो आवशे एक टाइम काढवो पड़शे। टाइम नहीं काढो तो यमदूतो पराणे पकड़ीने लई जशे। तमे एम नहीं बोली सको मारी पासे टाइम नथी पाड़ोशीने लई जाओ ए कहे छे तने ज लेवा आव्या साल मरवानो टाइम काढवो पड़शे माटे भगवान माटे टाइम काढजो। डोंगरेजी बापानी रोज कथा आवे सात वागे वांचजो। डोंगरेजी बापा कहेशे के पांच कलाक तमारा कुटुंब माटे कमाओ बे कलाक भगवान माटे काढो अर्धी कलाक मंदिर माटे काढो एक कलाक शास्त्र माटे काढो एक कलाक दोढ कलाक भगवान ना नाम माटे काढो कारण के एक दिशे जाऊं पड़शे। राजन सात दिवस नो मेहमान छे सात दिवस में तने नाक करडशे तारे कई खाऊ पीऊ खाई ले कुंडदान करू करी ले हवे तू नहीं बची सके। राजा ने वात करी राजाए राजपाट छोड़ी घर बार छोड़ी गंगा किनारे आया। संतों ने खबर पड़ी कि पहला ना राजाओ बार महीना नो सीधू सामान मंदिरों में आपता था। पहला ना हिंदू मंदिर में बारो महीना साग भाजी अनाज पानी आपतो तो हवे बधु बंद थयुं एटले दुष्काळ पड़वा लाग्यो रोगसाळो वधी गयो। संतों ने खबर पड़ी कि हवे देश में राजा नहीं रहे अमने बार महीना नो सीधू सामान कोण आपशे? बधाए राजा ने मळवा आव्या। राजाए कीधु मारू मौत ना आवे तदी बेसो मने कोई कथा संभळावो मारा आहो भाग्य से के माने महात्माए साप ना आप्यो होत तो तमारा दर्शन न था। आ गौ भक्तो ए कथा न करी होत तो तमे भेगा न था। आ गौ भक्तो ने धन्यवाद छे के जेना लीधे तमे ने आपणे बधा भेगा थया छे। आ कथा नहीं परिचित कैसे मने साप आप्यो तमारा दर्शन थया एवी कोई कथा संभळावो मारू मौत सुधरे मारू मरण सुधरे। એટલામાં સુખદેવજી મહારાજ આવે છે। સુખદેવજીના ચરણમાં બધા વંદન કરે પરિચિતે વંદન કર્યા પરિચિત સુખદેવજીના ચરણમાં પડી અને પ્રાર્થના કરે જેનું મોત નજીક આવ્યું અને શું કરવું કોનું ભજન કરવું ક્યાં જવું કોને કહેવું કોની ચરણમાં લેવું મને બતાવો અને સુખદેવજી ભાગવતની કથા સંભળાવે છે। ધન્ય રાજન સુખો વાચ वर्यानीशिते प्रश्नः कृतो लोकहितं नृपः आत्मविस्मरपुषा श्रोतव्यादिषु यः परः योगिनां नृपनिर्णीतः हरिनामानुकीर्तनं खटवाङ्गो नाम राजर्षि श्रोत्सेव्या निहांशः। बोलिए सुखदेव जी महाराज की। टुकमा कह दऊं समय मारी पासे नथी
परीक्षित ने सुखदेव जी कहूं जे प्रश्न ते मने पूछो एवो प्रश्न नारद जी ब्रह्मा ने पूछो के पिताजी आ दुनिया के तमे बनावी तो तमारा मंदिर केम नथी भगवान ना ज मंदिर केम छे। तेरे ब्रह्मा ए कीधु हूं तो भगवान नो नौकर छू। नारद आ जगत मां काय नहोतु, आ धरती पाताल मां हती, हूं भगवान ना पेट मांथी जन्म्यो। भगवाने मने चार श्लोकी भागवत नी कथा संभळावी अने कीधु आ दुनिया नी रचना करो। मैं चार सनकादी, सात महर्षि, 14 मनु महाराज अने तने जन्म आप्यो, पण सृष्टि आगळ वधी नहीं। वळी भगवान ने मैं याद कर्या, भगवाने कीधु तू के अभिमान करशो नहीं, अभिमान नहीं करो, अने कोई दुख पड़शे मने याद करशो तो मदद करीश। एटले मैं भगवान ने याद कर्या। भगवाने कहू तमारा शरीर ना बे भाग करो। ब्रह्मा ना शरीर ना बे भाग थया। डाबो भाग स्त्री नो बन्यो, एनुं नाम सत्रुपा बन्यो। जमणो भाग पुरुष नो बन्यो, एनुं नाम मनु बन्यो। आ पति पत्नी ना लग्न थया। ब्रह्मा ने कहू के मारे रहेवा माटे जग्या लावो। त्यारे ब्रह्मा ए भगवान ने याद कर्या। ब्रह्मा ना मुख माथी वारा भगवान निकळ्या। पाताळ मां जई हिरण्याकश्यप ने मारी धरती लावी ने मनु ने आपी। मनु एटले आपणे मनुष्य। आ धरती भगवान नी पत्नी छे, तमारी ने मारी मां छे। सवार मां रोज वंदन करजो। सवार मां रोज तमारा जमणा हाथ ने जोई धरती ने प्रणाम करी पछी धरती पर पग मूकजो। आवुं लख्युं छे कारण के आ धरती कोई नी थई नथी, थवानी नथी। कंस गयो, दुर्योधन गयो, रावण गयो, तो आपणी शुं हस्ती। माटे सवारमां रोज उठीने धरती ने प्रणाम करो। भगवाने धरती मनुष्य ने रहेवा माटे आपी। मनु महाराज ने घरे पहली दीकरीनो जन्म थयो। आ दीकरी थी वंश चाले। मनुना लग्न थया, पहली दीकरीनो जन्म थयो देहूति। एना लग्न आपणा गुजरातमां पालनपुर पाए सिद्धपुरमां कदरम ऋषि साथे लग्न कर्या। एने पण 9 दीकरी थई। एमां पहली दीकरी अनसूया, जेणे ब्रह्मा विष्णु शंकर ने नाना बाळको बनाव्या। बीजी सावित्री, जे पोताना पति ने यमराज पासे लावी। तीजी स्वाहा, जेने आपणे हवन करीए। चौथी स्वाधा, पितरोने श्राद्ध करीए। पांचमी कला, जेने तमे काम क्यों छो, काम करीने रोटला खाओ। छठी से शांति, सातमी अरुधंति, आठमी प्रणति अने नवमी दया। आ 9 दीकरीना लग्न थया। पछी भगवाने कीधु के जे दीकरीओने लाड लड़ावे, दीकरीओने भणाव गणावे, दीकरीने प्रेम करे, एना घरे हूँ दीकरो बनीने आवुं छुं। अने भगवान शिले कदर्म ऋषि ने कीधु मारे तमारो दीकरो थवुं छे। अने भगवान एनो दीकरो बनीने आव्या। नाम पड्युं, बोलिए कपिल भगवान की जय। भगवान नो जन्म थयो सिद्धपुरमां बिंदु सरोवरना किनारे। देवताए पुष्पनी वर्षा करी अने बधाए गावा लाग्या। धन्य आजनी घड़ी ते रळिया, हेजी मारो वालो आगानी वधामणी जी। कपिल भगवान ना जन्मनी वधाई हो, वधाई हो, वधाई हो। દેવતાઓ જય જયકાર કરી, બોલ કપિલ ભગવાન કી। મારા બાલાજી ને મોટી રે વધાવી આજી રે, મારા બાલાજી ને મોટી રે વધાવી આજી રે। આજની ઘડી સે રળી જામણી હો ધન, આજની ઘડી સે રળી જામણી। આશે ભણાવી સજ કરુણ ગે भगवान कपिल अपना गुजरात में।